મોર્નિંગ સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દિવાળીનો તહેવાર સમગ્ર ભારતવર્ષમાં સાથે સાથે વિદેશોમાં જે પણ હિન્દુ લોકો વસે છે ખૂબ ધામધૂમથી આ તહેવારને ઉજવાય છે. ઘરે લક્ષ્મીજીનું પૂજન થાય છે, ચોપડા પૂજન પણ કરવામાં આવે છે. દિવાળીના તહેવારની જો વાત કરીએ તો અંધકાર પર પ્રકાશનો પર્વ, અસત્ય પર સત્યનું પર્વ એટલે દિવાળી. ભગવાન શ્રી રામ જ્યારે લંકેશ્વરનું વધ કરીને અયોધ્યા પહોંચ્યા હતા ત્યારે અયોધ્યા નગરીને દીવાથી પ્રકાશિત કરવામાં આવી હતી. સત્યનું ઉદાહરણ એટલે કે પ્રકાશ. આપણા જીવનમાં પ્રકાશ સદાય પ્રસરતો રહે અને અંધકાર દૂર થાય, આપણામાં રહેલો કામ ક્રોધ મોહ માયાનો અંધકાર આ દિવાળીના તહેવારે દૂર થાય એવી શુભકામનાઓ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. દિવાળીના દિવસે લોકો સવાર સવારમાં વહેલા ઉઠીને મંદિરે જાય છે, પોતાનું મસ્તક ભગવાનને ચરણે અર્પણ કરે છે, નમાવે છે અને પછી પોતાના દિવસની શરૂઆત કરીએ છે. મુલાકાત લઈએ. શું નામ છે આપનું? મારું નામ કનુભાઈ ભટ્ટ છે. આપનું નામ? હું અહીંયાનો પૂજારીની સાથે સેવા કરાવનારો જ વ્યક્તિ છું. સેવા કરાવો છો આપ? અને સેવાઓ પૂજાઓ દરેક વસ્તુ અમે અહીંયા રહીને સાથે જ કરીએ છીએ. આજે છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા આવીને કામકાજ બધા કરવા લાગીએ છીએ. સવારે કેટલા વાગે પડે છે તમારી? મારે સવારે હું તો 4:30 ઉઠી જઉં છું રિયલી. અને સવાર સવારમાં ભક્તોની જો વાત કરવામાં આવે તો કેટલા ભક્તો દિવાળીના દિવસે સવાર સવારમાં આવે જાય? જોવા જાય તો ઘણા ભક્તો સવારમાં વહેલા આવી જાય છે, 3:30 વાગ્યાથી ભક્તોની લાઈન લાગતી હોય છે. પરંતુ અમે તો અમારા સંજોગો વસાત ઘણી વખત 8:30, 8:30, 7:30 એટલા ગાળામાં આવીએ છીએ. ભગવાનની માળા પૂજા કરીએ, અહીંયા વિધિઓ થતી હોય તો તેની અંદર પણ અમે પૂજા કરાવવામાં સાથ આપીએ છીએ. દિવાળીના દિવસે લોકો સવાર સવારમાં મંદિરે પહોંચી જાય છે. આપનું નામ શું છે? લતાબેન પટેલ. લતાબેન, તમે કેટલા વાગે સવાર સવારમાં પહોંચી જાઓ છો અને ભગવાનને? મોડી આવું છું, ઘરે સંભાળીને પછી આવું છું અને કાયમ 30 વર્ષથી આવું છું. 30 વર્ષથી હરરોજ મંદિરે? જે મંદિરે આવવાનું એટલે આવવાનું જ એમ, અને કાયમ પૂજા કરવાની. મંદિરે જવા એટલે જવું, પણ ઈશ્વર સાથે શું સંવાદ કરવો, ભગવાનને અંધકાર દૂર કરવાની વાત કરવી કે પ્રકાશ ફેલાવવાની વાત કરી, આજની જે યુવા પેઢી છે તે નથી સમજી શકતી. બીજા પણ ઘણા બધા લોકો છે અને ઘણી બધી આગળ આપણે ચર્ચા પણ કરવાની છે, તો ચાલો મારી સાથે લઈએ સિનિયર સિટીઝનની મુલાકાત કે તે આ વર્ષે આપણને શું શુભકામના આપે છે વડીલશ્રી. શું નામ છે આપનું? વિજયભાઈ શાહ. અને વડીલ, કઈ શુભકામના પાઠવવા માગશો? વિક્રમ સંવત 2075 છે, તો દરેક પેઢીના વ્યક્તિએ, બાળકો હોય, યુવાન હોય કે વૃદ્ધ, ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખીને અને એમના કાર્યની અંદર વિશ્વાસ રાખીને પોતાની અને દેશની પ્રગતિ થાય એ પ્રમાણે એમણે પ્રયત્ન કરવા જોઈએ અને એમના દરેક કાર્યની અંદર સમજી વિચારીને પગલાં ભરવા જોઈએ કે જેથી કરીને એમને પોતાની બી પ્રગતિ થાય અને દેશના કોઈપણ ભાગમાં અથવા તો દેશના કોઈ પણ ધ્યેયને નુકસાન ન થાય તે તેમણે ધ્યાન રાખવું જોઈએ. વડીલશ્રીએ તો આપણને શુભકામનાઓ પાઠવી દીધી કે 2075 આગળનું વર્ષ દરેકના જીવનમાં પ્રગતિ લઈને આવે અને ભગવાન પર શ્રદ્ધા રાખે. બીજા પણ ભાઈ છે, શું નામ છે આપનું? રિતેશ સોની. તમે શું કહેવા માગશો? મારું કહેવું એવું છે કે ગયું વર્ષ જે ગયું છે એના કરતાં આવતું વર્ષ લોકોને સારું અને શુભેચ્છાવાળું નીવડે અને શારીરિક માનસિક આર્થિક સમૃદ્ધ થાય એવી શુભેચ્છા પાઠવું છું. પણ ભાઈ છે, યુવા વર્ગ છે, તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? ચિંતન પટેલ. ચિંતનભાઈ, આવનારા નવા વર્ષ માટે તમે શું કહેવા માગશો? બસ આપણે સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, એમાં વિશ્વાસ રાખવો જોઈએ પ્રભુનો અને દિલથી મહેનત કરવી જોઈએ તો દરેક કાર્ય સફળ થાય છે. દરેક કાર્ય સફળ થાય જો દિલથી મહેનત કરો અને ભગવાન પર શ્રદ્ધા રાખો. તો વડીલ પણ છે, તેમની મુલાકાત લઈએ. શું નામ છે આપનું? જનક શુક્લા. તમે શું કહેવા માગશો દિવાળીની બેસતા વર્ષની જે શુભકામનાઓ છે તે? નવું વર્ષ દરેકના માટે સારું નીકળે, દરેકની મતિ સુધરે અને દેશની પ્રગતિ થાય એવી ઈચ્છા. વડીલ કહી રહ્યા છે કે દરેકની મતિ સુધરે અને દેશની પ્રગતિ થાય. તમારું નામ શું છે વડીલ? પરેશભાઈ શાહ. અને તમે શું મેસેજ આપવા માગશો? આજના જમાનામાં લોકો સાયન્સ ટેકનોલોજીમાં તો વિશ્વાસ રાખે છે, પણ ભગવાનમાં પણ એટલો જ વિશ્વાસ રાખવો જોઈએ અને એમાં શ્રદ્ધા હશે તો આપનું કામ પૂરું થવાનું જ છે. યુવા વર્ગને શું મેસેજ આપશો? યુવા વર્ગને પણ ભગવાન માટે ટાઈમ આપવાની જરૂર છે. શુભકામના શું પાઠવશો? આવનારું નવું વર્ષ છે તો દરેકનું સુખ શરીર સારું કરાવે, શરીર સારું રહે, આર્થિક રીતે સારું રહે,
માનસિક રીતે સારું રહે, કારણ કે અત્યારે સમાજમાં બધાને માનસિક સમસ્યા વધારે છે, આર્થિક સમસ્યા કરતાં માનસિક સમસ્યા લોકોને વધી રહી છે, એ બધાની દૂર કરે ભગવાન, બધાને સારી રીતે રાખે એવી શુભેચ્છા. દિવાળીના તહેવારની શરૂઆત લોકો સવારે મંદિરે જઈને કરે છે, ભગવાનને પોતાનું મસ્તક નમાવીને પોતાના દિવસની શરૂઆત થાય છે. પૂજારીજી છે, તેમની મુલાકાત લઈએ. શું નામ છે આપનું? મારું નામ ભાલચંદ્ર બાબુલાલ નાનાલાલ રાવલ. તહેવાર સાથે અનેક વાર્તાઓ પણ જોડાયેલી છે, તમારી દ્રષ્ટિએ કઈ વાર્તા છે કે ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા આવ્યા હતા લંકા પર વિજય મેળવીને? આ દિવાળીના દિવસે ભગવાન શ્રી રામચંદ્ર બાપા ત્યાં આગળ અયોધ્યામાં આવ્યા અને ભક્તજનોના દુઃખ દારિદ્ર દૂર કર્યા અને એકતા થઈ આપણે હિન્દુ સમાજ દરેક કાર્યમાં સિદ્ધિ ભગવાનની પૂજન અર્ચન કરે તો એના દરેક કાર્યમાં એને ભગવાન સુખી રાખે છે, એના દુઃખ દારિદ્ર દૂર કરી નાખે છે, એની મનોકામના પૂર્ણ કરે છે અને દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્તિ થાય છે. આ પૂજન અર્ચન જ્યારે જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે ભગવાન લક્ષ્મીનારાયણ ભગવાનનો અહીંયા બાલકૃષ્ણ ભગવાનનો અન્નકૂટ ભરાય છે, એમાંય પણ જે કોઈ લાભાર્થ અહીંયા ભક્તજનો કરે છે એમાંય ભગવાન એના ઘરમાં ભંડારો ભરી રહે છે, અનાજનો, ધનનો, તનનો, મનનો. દિવસે અનેક મંદિરોમાં ભંડારો પણ કરવામાં આવે છે, ભગવાનને હજારો અનાજ કઠોળ ધરાવવામાં આવે છે, મિષ્ટાનો ધરાવવામાં આવે છે. આ દિવાળીના દિવસ એવા છે કે આજે ધનતેરસ છે, ધનતેરસને દિવસે ભગવાન લક્ષ્મી માતા આપણા અહીં આગળ છે, એમને દરેકને કંકુના ચાંદલો અને ગુલાબની પાંદડી અને કમળના ફૂલ ચડે છે. ઓમ હિમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ હિમ ક્લીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ, એ મંત્ર કરવાથી આપણા ઘરમાં દરેક જાતની દરેક પ્રકારની શાંતિ પ્રાપ્તિ થાય એવા દીપમાલાનો છે. સાંજ સવારે એને દીવાબત્તી કરવાથી આપણા કાર્યમાં એવો ને એવો આપણો દીવો અંદર આપેલો છે, એ દીવો પ્રગટ્ય કાયમ માટે પ્રભુ આપણાને આપે છે. પૂજારીજીએ વાત કરી કે દિવાળીનો તહેવાર એટલે અંધકાર પર પ્રકાશનો પર્વ, આ તહેવારના દિવસે આપણે આપણા અંતરના ઉજાસને પણ પ્રકાશિત કરીએ. અનેક ભક્તો આવે છે, તેમની પણ મુલાકાત લઈએ. એ બેન છે તે પણ શુભેચ્છા પાઠવવા માગે છે, મુલાકાત લઈએ. શું નામ છે આપનું? કેતકીબેન સંજય કુમાર પંચોલી, અહીંયા રામબાગ રહેવાનું. મળીને કેતકીબેન, નવા વર્ષમાં તમે શું શુભકામનાઓ પાઠવશો? નવા વર્ષમાં તો દરેક જણને એવી રીતે શુભકામના છે કે જે ગયું વખતે જે હતું 2017-18 એ બહુ જ સંકટ ભર્યું, પરિસ્થિતિ કુદરતે પણ એટલો ફટકો માર્યો છે, મોંઘવારીનો પણ એટલો ફટકો, અને સાથે સાથે હા નવરાત્રિનું જે આનંદ ઉલ્લાસ એટલે થોડુંક સુખ ભર્યું થોડુંક દુઃખ ભર્યું એ રીતનું ગયું છે. તો આ વખતનું જે નવું વર્ષ છે એ દરેકે દરેક મધ્યમ વર્ગની પ્રજાને પણ અને કુરાનને પણ એ લોકોને શુભકારી સફળદાયી નીવડે અને સાથે સાથે વિદ્યાર્થીઓ માટે પણ સુખદાયી બની રહે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે જ્યોતિષ શાસ્ત્રીજી સાથે કે આવનારું આ વર્ષ છે એ શું લઈને આવે છે. ચાલો મુલાકાત લઈએ. શું નામ છે આપનું? વિષ્ણુકુમાર રાવલ. વિક્રમ સંવત 2075, શું લઈને આવી રહ્યું છે ભારત દેશની પ્રગતિની સાથે સાથે દરેક વ્યક્તિમાં શું લઈને આવશે, દરેક રાશિઓમાં શું લઈને આવશે? બહુ સુંદર વાત કરી આ, કારણ કે દરેકને પોતાના જ્યોતિષને જોવાની ઇન્ટરેસ્ટ હોય છે અને આ વર્ષ કેવું જશે એના માટે પણ બહુ જ લોકો માનતા હોય છે કે આપણું વર્ષ કેવું જશે. તો આપણે એક 12 રાશિઓના ફળની વાત કરીએ તો 12 રાશિઓમાં કેવળ એક જ રાશિને ધ્યાન રાખવા જેવું છે, કર્ક રાશિ. બરાબર, એને જરા વ્યવસ્થિત રીતે રહે તો વાંધો ના આવે, બાકી દેવામાં ડૂબી જાય. બાકી આપણા ભારતની સંસ્કૃતિ પ્રમાણે આપણે હિન્દુસ્તાનની રાશિ જોઈએ તો ડહ આવે હિન્દુસ્તાન, પણ ઇન્ડિયા જોઈએ તો અલઈ આવે. આ 3-4 વાક્યો, અને ભારત જોઈએ તો વૃષભ રાશિ આવે. આ કઈ રાશિ જોવી એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે, પણ આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે ગુજરાતીમાં રાશિ જોઈએ તો આપણે ભારત દેશ છે, મારો મહાન આપણો દેશ મહાન ભારત છે, તો આપણે બહુ ઉપર જઈએ. ભારત ઉપર જઈએ તો ધનરાશિ ઉપર જવાય. હં, તો ધનરાશિ આ વખતે 2075નું વર્ષ બહુ જ દમ દબાવપૂર્વક આવે છે. શેરબજાર પણ એટલું તેજીમાં આવશે, માણસોની પાસે પૈસો પણ એટલો રહેશે, ધન વૈભવ માન મોભો અને પ્રતિષ્ઠા દરેકને પ્રાપ્ત થશે, વિદ્યાર્થીઓને પણ વિદ્યા અભ્યાસ માટે ઘણું ઉત્તમ પ્રદે રહેશે, અને સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એટલા બધા સફળ ગ્રહો ગુરુ શનિ અને રાહુ કેતુ એ એક પોતાની રીતે આગવા પ્રદાન કરે છે અને દરેક રાશિઓને શુભ ફળ આપે છે. મનની શાંતિ પ્રાપ્ત કરી હોય તો રાહુ શનિની
અપેક્ષા રાખજો, એની પૂજા અર્ચના કરજો, જરૂર તમને શાંતિ મળશે. બીજું કે જેનો ગુરુ વક્રિય થયેલો છે અત્યારે ગુરુને પ્રદાન આપી રહ્યો છે, એટલે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એ પણ સારું છે કે ગુરુ અત્યારે ઉચ્ચનો બને છે, અને ઉચ્ચનો બને છે એટલે રાજકીય ઘણી બધી ઉથલપાથલો થવાની, હદ વગરની ઉથલપાથલ થવાની, કે જેને મનમાં સ્વપ્ન વિચાર ના કર્યો કે આપણા નરેન્દ્ર મોદી શું થશે, કે આપણા નીતિનભાઈ પટેલનું શું થશે, વોટ કેન આઈ ડુ, સમજણ જ ના પડે, મને પણ ના સમજણ પડે કે હું કુંડળી કાઢી બેઠો. પણ એક વાત ચોક્કસ છે કે ભારત ઊંચો દેશ છે, ભારતની સંસ્કૃતિ ઊંચી છે, એટલે કે દરેક રીતે રાજકારણમાં પણ સારા સારા વ્યક્તિ વિશેષ માણસો આવશે અને આ ભારતનો ઉદ્ધાર કરશે. બીજું આપણે વેપાર ઉદ્યોગ માટે, તો વેપારની અંદર પણ અત્યારે લોકો એટલા બધા સારી રીતે કામ કરી રહ્યા છે. અત્યારે બધાની નોટબંધીના હિસાબે વેપારો ડબ થયેલા છે, પણ એ નોટબંધી આ 2075માં એટલી બધી ફૂલી પાલી રહેશે કે લોકો એમ કહેશે કે વાહ સરસ સારું કર્યું કે આ નોટબંધી કરી, જેથી કરીને અમારો વેપાર સારો ચાલ્યો અને વેપાર એટલો બધો ફૂલશે ફાલશે, દરેક રીતે સુખ સંપદ થશે, વેપારીઓ પણ સુખી થશે, ખેડૂતો પણ સુખી થશે, ખેડૂતોને જે અત્યારે આજીવિકા માટેની જે માથાકૂટ થઈ રહી છે એ પણ એમના પ્રોબ્લેમો સોલ્વ થઈ જશે, અને ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર તેમજ ઇન્ડિયા આપણી જે ભારત સરકાર છે એ પણ દરેકના માટે સારું કરી રહી છે અને કરશે જ, એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આ નૂતન વર્ષના મારા સર્વને અભિનંદન છે કે તમે ખૂબ સુખી થાઓ, સંપન્ન થાઓ, તમારા બાળકો સુખ સંપન્ન રહે, દરેક રીતે તમે સુખ સંપત્તિ પ્રાપ્ત કરો એવા મારા ઋઢ આશીર્વાદ. મા ભગવતી ખુડિયર દરેકની કૃપા કરે, નારાયણ સ્વામિનારાયણ ભગવાન એ બધાની મનોકામના પૂર્ણ કરે, નરનારાયણ દેવ દરેકની ઈચ્છા પૂર્ણ કરે, અને આ વખતે જે મંગળવાળા જે ગ્રહોવાળા છે, જેને મંગળ છે, એ મંગળવાળાની આ વખતે લગ્નો થવામાં બહુ જ ઉતાવળ કરવી પડશે, કારણ કે આ જે વખતે મંગળવાળાના જો લગ્ન થઈ ગયા તો અવશ્ય આ વર્ષે એમના લગ્ન થાય, પછીના 2 વર્ષ પછી એમને રાહ જોવી પડે એવી પરિસ્થિતિ છે. શાસ્ત્રીજીએ તો હેલ્થ વિશે વાત કરી, સરકારી જે પોલિટિક્સની જો વાત કરવામાં આવે તો ભારત દેશમાં પરિવર્તન થવાની શક્યતા છે, ખેડૂતોમાં પણ ક્યાંક પ્રગતિ દેખાઈ રહી છે, આવનારું નવું વર્ષ ઘણા બધા લોકો માટે ફળદાયી નીવડશે તેવું શાસ્ત્રીજી કહી રહ્યા છે. જય સ્વામિનારાયણ. વર્તમાન વર્ષ 2074ની દિવાળીના પાવન પર્વ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાય તથા સમગ્ર ભારત વર્ષના ભાવિક ભક્તજનોને અમારી ખૂબ ખૂબ શુભકામના છે. નૂતન વર્ષ 2075ના પ્રારંભે ભગવાન સ્વામિનારાયણ તથા પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ તથા લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માના શ્રી ચરણારવિંદમાં એ જ પ્રાર્થના કરીએ. નૂતન વર્ષ આપ સૌનું નિરોગી દીર્ઘાયુ બક્ષે, આપ સૌના જીવનમાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની ખૂબ વૃદ્ધિ થાય, સદૈવને માટે આપ સૌના પરિવારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ ખૂબ જ પરમાત્મા અર્પણ કરે એવી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા કાંકરિયા રામબાગ મંદિરમાં બિરાજમાન રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજ, બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રતાપી બાલસ્વરૂપ શ્રી કષ્ટભંજનદેવના શ્રી ચરણોમાં નૂતન વર્ષના પાવન પ્રસંગે ભગવાનના કોમલ ચરણારવિંદમાં અંતઃકરણપૂર્વક પ્રાર્થના સહ સૌ ભક્તજનોને દિવાળીની ફરી વખત શુભકામના, નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન સાથે નૂતન વર્ષાભિનંદન. જય સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2075 આવી રહ્યું છે અને આજના દિવસે પ્રજાના સાત સેવકની આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે, શુભેચ્છા લઈ રહ્યા છે, અને આજે આપણી સાથે છે જિલ્લા રક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલ. ચાલો મુલાકાત લઈએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સર. સર 2000 વિક્રમ સંવત 2075 ખૂબ સરસ શરૂઆત છે અને અમે પ્રજાના સાત સેવકની મુલાકાત લઈ રહ્યા છે, શું કહેવા માગશો તમે? ગુડ મોર્નિંગ. વિક્રમ સંવત 2075ની અંદર આપ સર્વેને શુભેચ્છાઓ પાઠવું છું. આજે આપણે ગુજરાત સરકારની અંદર મહિલાઓને વિવિધ લક્ષી કાયદાકીય તથા અન્ય માહિતી મળી શકે તે માટે અમારી કચેરી કાર્યરત કરવામાં આવેલી છે. ખાસ તો અમારી કચેરીની અંદર જે કાયદા તથા યોજનાઓનું જે પણ પાલન તથા અમલવારી થાય છે તે વિશે આપને થોડી ઘણી માહિતી આપીશ. ગુજરાત સરકાર તથા ભારત સરકારે જે જે વિવિધ મહિલાલક્ષી યોજનાઓ તથા કાયદાઓની માહિતી આપને આપી રહ્યો છું.
સૌ પ્રથમ તો ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અંતર્ગત મહિલાઓ ઉપર થતી પારિવારિક હિંસા બાબતે 2005ની અંદર ભારત સરકારે એક કાયદો બનાવેલો છે. તેમાં મહિલાઓ એક સિવિલ રાહે પોતાનો હક મેળવી શકે છે. હકની જ્યારે મહિલા પર ઘરની અંદર થતી વિવિધ હિંસાઓ જેવી કે શાબ્દિક, જાતીય, આર્થિક તથા શારીરિક હિંસા વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી વિવિધ હુકમો મેળવી શકે છે, જેવા કે રક્ષણનો હુકમ, રહેઠાણનો હુકમ. રહેઠાણના હુકમની અંદર જો એને મહિલાને પોતાના સહિયારા મકાનની અંદર એટલે કે પતિ જ્યાં રહેતો હોય ત્યાં રહેવા માટેનો હુકમ કરી આપે છે, અને જો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભાડાના મેળવવાનો પણ હુકમ થઈ આવે છે. પીડિતાને કસ્ટડીનો હુકમ, એટલે મહિલા હોય અને બાળકનો કબજો એના પતિ કે એના સગા સંબંધીઓ પાસે હોય અને મહિલાને જોતો હોય તો તેની કસ્ટડી પણ મેળવવાનો હુકમ નામદાર કોર્ટમાંથી મેળવી શકાય છે. પીડિતાને જો કોઈ અન્ય ખર્ચ થયેલો હોય, એને જો એની આવકની અંદર નુકસાન થયું હોય તથા મેડિકલ સારવાર લીધેલી હોય તો તેનો ખર્ચ થયેલો હોય તો આવા ખર્ચ, જે પણ ખર્ચ થયો હોય, તમામ ખર્ચની વળતર પેટે નામદાર કોર્ટની અંદર હુકમ મેળવી અને એ વળતર પણ મેળવી શકે છે. આ રીતના તમામ પ્રકારની હુકમો મેળવવાની આ કાયદા અંતર્ગત મેળવી શકાય છે. ત્યાર પછી અત્યારે હાલની જ અંદર 181 અભયમ હેલ્પલાઇનની યોજના પહેલાં માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શ્રીએ ચાલુ કરેલી, ત્યારબાદ આખા ગુજરાતની અંદર માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે શરૂ કરેલ છે. તેના અંદર 181ની અંદર તમામ મહિલાઓને 24 કલાક હેલ્પલાઇન મળી રહે છે અને તેના અંદર કાઉન્સેલિંગ, રેસ્ક્યુ અને સલાહ પણ આપવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે આપણે બીમાર પડીએ ને ત્યારે આપણને ડૉક્ટર સાહેબ યાદ આવે. આપણા જે પણ ડૉક્ટર હોય તેમની આપણે મુલાકાત લેવા જઈએ છીએ અને ડૉક્ટર હંમેશા આપણને સજેસ્ટ કરે છે કે તમારી હેલ્થ પ્રત્યે તમે સભાન રહો, જો સભાન નહીં રહો તો આવું પડશે મારી મુલાકાતે. ગુડ મોર્નિંગ ગુજરાત અત્યારે આવ્યું છે ડૉક્ટર સાહેબની મુલાકાતે. ડૉક્ટર સાહેબ આપણને હેલ્થ ટિપ્સ પણ આપશે અને એક સરસ મજાનો મેસેજ પણ આપશે. તો ચાલો મુલાકાત લઈએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. પંકજભાઈ શાહ, આપ ડૉક્ટર છો, શું કહેવા માગશો કે આવનારું વિક્રમ સંવત 2075નું વર્ષ શું લઈને આવે દરેકના જીવનમાં? આવનાર વર્ષ 2075 આપ સર્વેના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને શાંતિ, માનસિક શાંતિ લઈને આવે એવી આપ સર્વેને હાર્દિક શુભેચ્છા. પણ એક તબીબ તરીકે જે હું જોઈ રહ્યો છું કે ભારત ઇઝ અ કેપિટલ ઓફ ડાયાબિટીસ, દિવસે દિવસે પાણીજન્ય રોગચાળા ઓછા થતા જાય છે પણ બિનચેપી રોગો જેવા કે બીપી, ડાયાબિટીસ, હૃદયરોગ, કિડની ડિસીઝ અને કેન્સર વધી રહ્યા છે. આ બધા સાયલેન્ટ કિલર ડિસીઝ છે, એટલે બાળપણથી જ જો બાળકોને એના વિશે જાગૃત કરવામાં આવે, નિયમિત જીવનશૈલી, યોગ્ય આહાર, યોગ્ય વિહાર, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અને વ્યાયામની ઉપયોગિતા સમજાવી અને એમને જો કેળવણી આપવામાં આવે તો માત્ર પુસ્તકીય જ્ઞાન બનવાની જગ્યાએ એ સર્વાંગી વિકાસમાં ઉપયોગ થઈ શકે. આવનાર વર્ષની અંદર એ કપરું વર્ષ રહેશે. વરસાદ ઓછો પડ્યો છે એટલે પાણીની તંગી વ્યાપક પ્રમાણમાં રહેશે. તો મારો એક આપ સર્વેને મેસેજ છે કે કુદરતી સ્ત્રોત છે જેવું કે ઇલેક્ટ્રિસિટી, પાણી, એ બધાનો બચાવ કરતા શીખો. જળ વગર લાઇટોનો ઉપયોગ કરશો નહીં અને પર્યાવરણની સ્વચ્છતા એ આરોગ્યની સ્વચ્છતાનું પહેલું પગથિયું છે. એટલે માત્ર આપણું ઘર નહીં પણ આસપાસનું પર્યાવરણ પણ સ્વચ્છ રાખીએ. બાળકોના શિક્ષણની વાત આવે તો ટેકનોલોજી એ આવતા સમયની ડિમાન્ડ છે. દરેકે દરેક બાળકને ટેકનોલોજીનો લાભ મળવો જ જોઈએ. પણ સમાજમાં બધા જ પાસામાં બને એ પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર બધી જ વસ્તુ પીરસાતી હોય છે. તો આપનું બાળક નાનપણથી માત્ર મોબાઈલ મેનિયામાં ન ફસાય અને એનો યોગ્ય ઉપયોગ કરે છે કે નહીં એ જોતા રહો.
બાળકને માત્ર મોબાઈલ આપીને ખુશ થવાની જગ્યાએ એમાં એને યોગ્ય જ્ઞાન મેળવે છે કે નહીં એ કયો અને એનો સમય ક્યાં કાઢે છે એ પણ તમે જોતા આવ્યો. પોષણ, ભારત એક કુપોષિત દેશ છે. 80% બહેનો જ્યાં એનિમિક છે અને એડલ્ટ્રેશન, ફૂડ એડલ્ટ્રેશન ખૂબ જ વધી ગયું છે. દરેક ખાનપાનની ચીજો એની અંદર જંક ફૂડ એ ખૂબ જ વધી રહ્યું છે. તો બાળકોને નાનપણથી જંક ફૂડની જગ્યાએ નેચરલ સોર્સ ઓફ એનર્જી જે કહેવાય કે કુદરતી ખોરાક, ફળફળાદી, લીલા શાકભાજી એનો ઉપયોગ વધાયો અને એનિમિયા ઘટાડવા માટે રીંગણ, મોગરી, પાલક, મેથી, ખજૂર, ગોળ, ચણા આવા પૌષ્ટિક પદાર્થો આપો કે જેમાં ભેળસેળનું પ્રમાણ નહીવત હોય છે. વિટામિન B12 અને વિટામિન D ની ખામી અટકે અને વ્યાયામ એ અતિ મહત્ત્વનું પાસું છે. કારણ કે સવારે ઉઠો ત્યાંથી સૂઈ જાઓ ત્યાં સુધી દરેક વ્યક્તિ માત્ર આગળ ઝૂકીને જ કામ કરે છે. કોઈ પાછળ જોઈને કમરના સ્નાયુને કસરત કરવાનું કોઈ કામ છે નહીં. અને એટલે જ 70% ઓર્થોપેડિક સર્જન ત્યાં જતા દર્દીઓ સ્પોન્ડિલોસિસ, પણ આર્થરાઇટિસ, ઢીંચણનો વા, કમરના મણકાની તકલીફ, ગાદીની નસો ખસી જવી, આ બધું જ અટકાવવું હોય તો બેક એક્સટેન્શન જે કહેવાય કે કમરના સ્નાયુને સ્ટ્રેચ કરવાની કસરત કરો. માત્ર 5 મિનિટ સવારે અને સાંજે ઊંધા સૂઈ જઈને ભુજંગાસન, એટલે કે નાનું બાળક જેમ માથું અધ્ધર કરે એ પ્રમાણે ડોક અધ્ધર કરો. સ્વિમિંગમાં જેમ પાછળ પગ અધ્ધર કરીએ એ પણ પગ અધ્ધર કરો. અને માત્ર 5 મિનિટની કસરત તમને ભવિષ્યની હાડકારી બીમારીઓથી ચોક્કસપણે બચાવશે. આપ સૌ જીવનમાં પ્રગતિ કરો, એ જ મારો સંદેશ છે. તમારો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ. ડૉક્ટર સાહેબની મુલાકાત લઈએ અને ડૉક્ટર સાહેબ હંમેશા હેલ્થ ટિપ્સ આપતા રહેતા હોય છે અને આપણે આપણા જીવનમાં હેલ્થને કેટલું સભાન છે, હેલ્થ વિશે કેટલું જાણીએ છીએ. આવનારું નવું વર્ષ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. સમાજના સેવકોમાંથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓની મુલાકાત લઈએ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં, શું નામ છે આપનું? દિનેશભાઈ દાણધારા. તમે શું શુભેચ્છા પાઠવશો કે આવનારું વિક્રમ સંવત 2075 શું લઈને આવે? નવું વર્ષ બધા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. બધાનો, આખા સમાજનો સર્વાંગી વિકાસ થાય અને ખાસ એજ્યુકેશન માટે હું એટલું જ કહીશ, દરેકને, વાલીને, શિક્ષકને અને બાળકને, બાળકોએ એ ધ્યાન રાખવાનું કે તમને જે પણ વેકેશન અત્યારે મળ્યું છે એનો પૂરેપૂરો સદુપયોગ કરજો. તમને જે પણ ગૃહ કાર્ય આપવામાં આવેલું છે તે બરાબર ધ્યાનથી કરજો. તમે વર્ષ દરમિયાન જે કંઈ ભણ્યા છો તેનું બરાબર રિવિઝન કરજો. અને વાલીઓ માટે ખાસ કે તમારા બાળકને સ્કૂલમાંથી જે પણ ગૃહ કાર્ય આપવામાં આવ્યું છે એ બરાબર કરે એનું ધ્યાન રાખજો. રોજે રોજ તમે તમારા બાળક સ્કૂલમાં શું ભણ્યો છે એનું થોડી ઘણી પૂછપરછ તો અવશ્ય કરજો જ. અને એ બાળક આજના આ મોબાઈલના જમાનામાં, મોબાઈલની ઉપયોગિતા જબરજસ્ત છે, ઇન્ટરનેટ ઉપર આખી દુનિયા સમાયેલી છે, પણ એનો બાળક સદુપયોગ કરે અને તમારું બાળક આ નેટના માધ્યમથી સર્વાંગી વિકાસ કરે એ ધ્યાન તમારે રાખવાનું છે. એ બાળક ક્યાં આડે રસ્તે ન ચડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ટીચર્સ માટે એટલું જ કહીશ, આ બાળકો તમને સોંપેલા છે. આ બાળકનું ભાવિ, એનું ઘડતર, એના સંસ્કાર, એનામાં વિનય, વિવેક, એ બધી જ જવાબદારી તમારી છે. આ જવાબદારી તમે ખૂબ જ સારી રીતે નિભાવો અને આ બાળક ભવિષ્યનો એક સારો નાગરિક બને, એના કુટુંબનું, એના સમાજનું અને દેશનું વિકાસ કરે અને નામ રોશન કરે એ ધ્યાન તમારે રાખવાનું છે. અને એ ભણતર, એ જ્ઞાન તમારે એને આપવાનું છે અને આ તમારી વિશેષ જવાબદારી છે. ફરી એકવાર બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા અને નવું વર્ષ મારા બાળકો માટે તો ખાસ ઉપયોગી મળે અને એમની કારકિર્દીનું ઘડતર ખૂબ જ સારી રીતે થાય એવી શુભેચ્છા બધાને પાઠવું છું. થેન્ક યુ સો મચ સર. કે આવનારું નવું વર્ષ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને શિક્ષણ લઈને આવે. આપણો ભારત દેશને જો શિક્ષણનું પ્રમાણની વાત કરીએ તો હજી પણ આપણે શિક્ષણ કાર્યમાં ખૂબ પાછળ છીએ. આવનારા નવા વર્ષમાં આપણે ખૂબ આગળ વધીએ, પ્રગતિ કરીએ અને જ્ઞાન પણ મેળવીએ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે સમાજના સેવકોની મુલાકાત લઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ ગુજરાત આવી પહોંચ્યું છે આશાબેનની મુલાકાતે. આશાબેન ઠાકર ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ એડવોકેટ છે અને સ્ત્રી અધિકાર અને સન્માન માટે વર્ષોથી લડત આપી રહ્યા છે. તેમની શુભેચ્છા લઈએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આશાબેન. ગુડ મોર્નિંગ ગુજરાતમાં શું શુભેચ્છા પાઠવશો આવનારું વિક્રમ સંવત 2075માં?
આવનાર વર્ષ દરેક માતા બહેનો અને દીકરીઓ માટે ખૂબ જ શુભદાયી નીવડે એવી હું અંતરની શુભેચ્છા પાઠવું છું. અને સાથે સાથે હું માતા બહેનો અને દીકરીઓને એ પણ સમજણ આપું છું કે એમને લગતા જે કાયદા છે, એમની ફેવરમાં જે કાયદાઓ છે, તે કાયદાની તેઓ સતત જાગૃતતા કેળવે. જો બહેનો પોતે એમના હક્કો અને અધિકારો વિશે જાગૃત હશે તો તે ચોક્કસ સમાજમાં એમને સાથે બનતા બનાવો અથવા તો બીજાની સાથે સ્ત્રીઓ સાથે બનતા બનાવો સાથે એ ખૂબ સખત ફાઇટ આપી શકે છે. સમાજમાં એક જે માહોલ છે, ઘરની સ્ત્રીઓને બહેનો દીકરીઓને જેટલું તમે માન સન્માન આપો છો એટલું જ માન જો અન્ય બહેનો દીકરીઓને પણ આપવામાં આવશે તો ચોક્કસપણે એક લોક માનસિકતા બદલાતા આ જે બહેનો અને દીકરીઓને જે બનાવો બની રહ્યા છે રોજબરોજ, જે આપ ન્યૂઝપેપરમાં જોઈએ છે એમાં દુષ્કર્મના, પોક્સોના, બળાત્કારના અને જે કોઈ છેડતીના બનાવો આપણને જોવા મળે છે એનું પ્રમાણ ત્યારે જ ઘટશે જો લોકોની માનસિકતામાં બદલાવ લાવી શકાશે. અને ખાસ તો એ છે કે માંગ્યા વગર કશું મળતું નથી અને આ માટે ખાસ બહેનોએ પોતાના કાયદાકીય હક્કો વિશે ખૂબ જ જાગૃત થવાની જરૂર છે. દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. તમારો ખૂબ ખૂબ આભાર આશાબેન કે આવનારું નવું વર્ષ દરેક સ્ત્રીના અધિકારો માટે સ્ત્રી, એક સ્ત્રી બીજી સ્ત્રીને રક્ષણ આપે, એક સ્ત્રી બીજી સ્ત્રીને જાગૃત કરે અને આપણા સમાજની જે માનસિકતા છે, સ્ત્રીઓ પ્રત્યેનું જે અભિગમ છે, જે માન સન્માનની આપણે વાત કરી, તમારો ખૂબ ખૂબ આભાર. અત્યારે આપણી સાથે છે હિમાંશુભાઈ પટેલ કે જેઓ હાઈકોર્ટમાં, ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે સેવા બજાવે છે, તેમની મુલાકાત લઈએ. શું શુભકામનાઓ પાઠવશો આવનારા જે વર્ષ છે, વિક્રમ સંવત 2075 છે? તો મારી અમદાવાદ શહેરના જાહેર જનતાને એવી શુભકામનાઓ છે કે આવનારું વર્ષ એમના માટે ખૂબ જ લાભદાયી શુભદાયી નીવડે, સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ખાસ કરી અને જે નાની છોકરીઓ છે, નાની દીકરીઓ છે, એમના માટે ખાસ કરી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી મારી શુભકામનાઓ છે અને આવનારું વર્ષ બધા જ માટે લાભદાયી શુભદાયી નીવડે. વકીલ સાહેબ શ્રી આપણને શુભકામનાઓ પાઠવી દીધી. બીજું ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ દિવાળીના પાવન પર્વ પર કે દરેકના જીવનમાં અંધકાર દૂર થાય, તમારા અંતઃકરણનો અંધકાર દૂર થાય અને તમારા જીવનમાં પ્રકાશ પ્રકાશ ફેલાય. કામ ક્રોધ મોહ માયાના અંધકારને છોડીને આપણે ખૂબ પ્રગતિ કરીએ, આગળ વધીએ એવી ઈશ્વરને પ્રાર્થના સાથે હું તમને કહી રહી છું અલવિદા. ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં નવા વર્ષની શુભ શરૂઆત સાથે. હવે તમારી હોસ્ટ દોસ્ત મિત્તલને રજા આપો, આવજો.